वंदे मातरम धोरण छ मा यूनिट नंबर त्रण मा आपणे अगाउ एक्टिविटी नंबर त्रण सुधी ए समझेलू छे। अत्यारे आपणे यूनिट त्रण नी एक्टिविटी नंबर चार समझवा जई रह्या छीए। तमारी स्क्रीन ऊपर एक आपणे दृश्यो देखाई रह्या छे, बे दृश्यो छे। सूचना आपने आपेली छे लुक एट द पिक्चर्स केरफुली। आपने आपवामां आवेला चित्रोने आपणे ध्यानथी जोवाना छे, जेमां एक चित्र ए फन फेर आनंद मेळो जे योजायो छे एनुं आपणने चित्र आपवामां आवेलुं छे। आपणे जोई शकीए छीए घणा बधा व्यक्तિઓ अलग अलग स्टॉल, चगडोळ અને એવી કેટલીક બીજી ફન રાઇડ્સ જેને કહેવામાં આવે એવા પ્રકારની ચિત્રની અંદર આપણને દ્રશ્યો એ દેખાઈ રહ્યા છે। જ્યારે એની બાજુમાં એક પર્વતનું આપણને ચિત્ર જે છે આપવામાં આવેલું છે, જેમાં ખૂબ સુંદર મજાની હરિયાળી દેખાઈ રહી છે, ચારેય બાજુએ લીલોતરી એ છવાયેલી આપણે એમાં જોઈ શકીએ છીએ। આના નીચે આપણને સૂચના આપવામાં આવેલી છે વર્ક ઇન અ ગ્રુપ। આપણે સમૂહ બનાવવાના છે, ચાર ચાર પાંચ પાંચ વિદ્યાર્થીઓના। સિલેક્ટ વન પિક્ચર, બેમાંથી કોઈ એક ચિત્ર આપણે પસંદ કરવાનું છે। રાઇટ શોર્ટ આન્સર્સ બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર, અને પછી આપણને જે એના નીચે પ્રશ્નો પૂછવામાં આવેલા છે, આપણે જે ચિત્રને સિલેક્ટ કરેલું છે, જે ચિત્રને આપણે પસંદ કરેલું છે એ ચિત્ર પ્રમાણે આપણે અહીં જવાબ લખવાના છે। આપણે ફન ફેરવાળું જે ચિત્ર છે એ પસંદ કરી અને એના જવાબ લખાવીએ। તમારે જો બાજુનું ચિત્ર, કુદરતી દ્રશ્ય આપણને જે આપવામાં આવેલું છે પર્વતનું, જો એને સિલેક્ટ કરવું છે તો તમારે એ પ્રકારના જવાબ તમારી બુકની અંદર એ લખવાના રહેશે। આપણે સૌથી પહેલો પ્રશ્ન પૂછાયેલો છે વોટ વિલ યુ સી ધેર, ફનફેરમાં તમે શું જોશો, બરાબર? તો સૌથી પહેલો આપણો જવાબ આવશે ધ ફનફેર, બરાબર? વોટ વિલ યુ સી ધેર, ત્યાં તમે શું જોશો? તો આપણે ત્યાં આનંદ મેળો જોઈશું, ધ ફનફેર, અથવા તો માત્ર ફેર એવો શબ્દ છે આપણે જવાબ તરીકે લખી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે વોટ વિલ યુ ડૂ, ત્યાં તમે શું કરશો? આનંદ મેળાની અંદર આપણે શું કરતા હોઈએ છીએ એમાંથી કેટલાક મહત્વની બાબતો કે જેને આપણે અહીં જવાબ તરીકે એકદમ શોર્ટમાં લખવાની છે। તો સૌથી પહેલો હું અહીંથી જવાબ બોલું છું, તમે લખતા રહેજો સાથે સાથે। એન્જોય મેરી ગો રાઉન્ડ, અલ્પવિરામ કરીને ફૂડ ખોરાક, અલ્પવિરામ કરીને ગેમ્સ, અલગ અલગ પ્રકારની રમતો ત્યાં આપણે મેળાની અંદર એની મજા એ લેતા હોઈએ છીએ। અને પછી આપણે લખશું ઈટીસી, એટલે કે વગેરે વગેરે, એટસેટ્રાસ। ત્યાર પછી આપણને ત્રીજો પ્રશ્ન એમાં આપેલો છે યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ, તમે તમારી યાત્રા જે ગયા હતા ફનફેરની ત્યાંથી પરત આવી ગયા છો, વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ, જ્યારે તમારા મમ્મી પપ્પા તમારી આ ટ્રીપ વિશે તમને પ્રશ્નો પૂછે તો તમે એની સાથે વાતચીતમાં એમને શું માહિતી જે છે એ આપશો, ત્યાં તમે શું કર્યું, શું જોયું, કેવી રીતે તમે ત્યાં મજા લીધી, બરાબર? તો આપણો જવાબ બનશે અહીંયા આઈ વિઝિટેડ, એટલો જવાબ આપણને આપવામાં આવેલો છે। બાકીનો જવાબ આપણે અહીંથી એ જાતે લખવાનો છે, આનંદ મેળાની અંદર આપણે કેવા પ્રકારની મજા મસ્તી કરતા હોઈએ એ વસ્તુ અહીં આપણે દર્શાવવાની છે। આઈ વિઝિટેડ અ ફન ફેર, અ ફન ફેર વિથ માય ફ્રેન્ડ્સ, વિથ માય ફ્રેન્ડ્સ
लास्ट संडे पूर्ण विराम वी वेंट देर बाय एन ऑटो रिक्शा अथवा तो मात्र रिक्शा मात्र ऑटो बराबर कोई पण शब्द लखी शकीए बाय बस एवो शब्द जे छे ए पण लखी शकीए पब्लिक ट्रांसपोर्ट पूर्ण विराम I saw there many शब्द लिखो छे एटले मेन बहुवचन में आवशे मेन वुमन एमा पण WOMEN ए शब्द पण बहुवचन में आवशे एंड चिल्ड्रन पूर्ण विराम आगळनुं वाक्य Children were sitting in merry go round and shouting पूर्ण विराम somewhere eating snacks Women were buying खरीदी करवी buying many household शब्द भेगो रखशु घरगथ्थु घर वपराश में जे चीजों उपयोग करवामां आवे एना माटे आपणे हाउस होल्ड एवो शब्द जे छे एनो यूज करीए छीए हाउस होल्ड प्रोडक्ट्स पूर्ण विराम देर वॉज अ lot of noise पूर्ण विराम everyone looked happy पूर्ण विराम a balloon man was selling balloon फुग्गा वेची रहियो हतो पूर्ण विराम I also saw जोयू टॉय शॉप्स रमकड़ानी दुकानों टॉय शॉप्स देर पूर्ण विराम द शॉपकीपर वॉज शोविंग
टॉयज, शोविंग टॉयज। अहीं एक्टिविटी नंबर 4 ए पूर्ण थाय छे। आपणे आगळना पेज उपर एक्टिविटी नंबर 5 पर ए जईए। एक्टिविटी नंबर 5 मां आपणे आपेलू छे, व्हाट विल यू डू वेन अ डिजास्टर विल स्ट्राइक। જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સમયે આપણે શું કરીશું। એક અહીંયા રમત આપણને આપવામાં આવેલી છે, આપણે રમતને એ સમજીએ। અત્યારે એ રમત રમી શકાય એવું તો નથી, આપણે જ્યારે ક્લાસરૂમમાં આવશું ત્યારે એ રમત રમશું। અત્યારે માત્ર આપણે રમત શું છે એ સમજી લઈએ। તમારો એક મિત્ર ફાયર કટોરો, આપણે 3 મિત્રો એ રાખવાના છે, ત્રણેયના હાથની અંદર એક બાઉલ એ આપવાનું છે, જેમાં પ્રથમ મિત્ર છે એને આપણે ફાયર તરીકેનું નામ આપશું। ફાયર શબ્દનો અર્થ અહીંયા આગ। એક બીજો મિત્ર છે કે જેને આપણે નામ આપશું અર્થક્વેક, અર્થક્વેક એટલે કે ભૂકંપ। અને એક ત્રીજો મિત્ર કે જેને આપણે નામ આપશું ફ્લડ એટલે કે પૂર, બરાબર, ભારે વરસાદના કારણે જે નદીઓમાં પૂર આવે એ પૂર। ત્રણેય તમારી પાસે, આ તમારી સામે જે છે એને આપણે ઊભા રાખવાના છે। હવે આપણે બીજું કાર્ય શું કરવાનું છે કે નીચે આપેલા વાક્યની આપણે પટ્ટીઓ બનાવવાની છે। એક કાગળની અંદર ચબરખીમાં આપણે નીચે આપેલા વાક્યો છે એ જોવાના છે, લખવાના છે, અને એ ચબરખી તૈયાર રાખવાની છે। તમારા મિત્રના કટોરોને અનુરૂપ વાક્ય પટ્ટી તે કટોરામાં મૂકો। હવે તમારે એક એક ચિઠ્ઠી એ લેવાની છે, એક એક ચબરખી, એ ચબરખીની અંદર શું લખેલું છે વાંચવાનું છે, અને એ કેમાં લાગુ પડશે, ફાયરમાં, અર્થક્વેકમાં કે ફ્લડમાં, એ પ્રકારે આપણે એને એની અંદર એ નાખી દેવાની છે, બરાબર, એ કટોરાની અંદર એને આપણે આપી દેવાની છે। તો સૌથી પહેલી છે રન ઇન ટુ એન ઓપન ગ્રાઉન્ડ, બરાબર, દોડી અને ખુલ્લા એ મેદાનમાં એ ચાલ્યા જવું। તો આ વસ્તુ એ ક્યારે લાગુ પડી શકે, બરાબર, તો અર્થક્વેક, જ્યારે ભૂકંપ આવતો હોય તો સૌથી પહેલું જેટલું શક્ય હોય એટલું આપણે ખુલ્લા મેદાનમાં એ રહેવાનો પ્રયાસ કરવો, જેથી કરીને આજુબાજુની કોઈ બહુમાળી ઇમારત હોય જો એ કદાચ પડતી હોય તો એનાથી આપણે દૂર રહી શકીએ, બરાબર। તો અહીંયા અર્થક્વેક, આપણે રન ઇન ટુ એન ઓપન ગ્રાઉન્ડ છે એની સામે અર્થક્વેક એવો શબ્દ એ જવાબ તરીકે લખી નાખશું। એ અર્થક્વેકનો જે કટોરો છે એની અંદર આ ચબરખી નાખવાની રહેશે। બીજું છે સ્ટે ઇન ટ્રી ઓર ઓન રૂફ્સ ઓર ઓન હાયર એરિયાસ, કોઈ વૃક્ષ ઉપર ચડી જવું, અથવા તો કોઈ છત ઉપર ચડી જવું, અથવા તો કોઈ ઊંચાણવાળો વિસ્તાર હોય ત્યાં એ આપણી જાતને રાખવી, સુરક્ષિત રહેવું। તો આ પરિસ્થિતિ ક્યારે થઈ શકે, તો કે જ્યારે ફ્લડ, પૂર આવેલું હોય, બરાબર। તો આપણે આની સામે ફ્લડ એવો શબ્દ છે એ જવાબ તરીકે લખશું, એટલે કે આ ચબરખી જે છે એ ફ્લડના કટોરામાં રહેશે। આપણે સામે ફ્લડ જવાબ લખો એટલે એનો અર્થ એવો થયો કે એ ચબરખી છે એ ફ્લડનો જે કટોરો છે એમાં રહેશે। ત્યાર પછી ત્રીજું છે ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ, બાળકોની અને વૃદ્ધોની એ કાળજી રાખવી। તો આ ત્રણેય કેટેગરીમાં, ફાયરમાં પણ ધ્યાન રાખવાનું છે, અર્થક્વેકમાં પણ ધ્યાન રાખવાનું છે, અને ફ્લડમાં પણ ધ્યાન રાખવાનું છે, બરાબર। તો અહીંયા આપણે એને સામે ત્રણેય જવાબ તરીકે લખશું, ફાયર, ફ્લડ અને અર્થક્વેક, ત્રણેય કટોરાની અંદર આ ચબરખી જે છે એને આપણે રાખી શકીએ। પછીનું ચોથું છે થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ, બરાબર, પાણીનો મારો ચલાવવો, અથવા તો ડ્રાય સેન્ડ એટલે કે સુકાઈ ગયેલી રેતી, અથવા તો ડ્રાય ડસ્ટ જે ધૂળ છે એ જ્યાં આગ લાગી હોય છે એને બુઝાવવા માટે થઈને એના ઉપર એનો ઘા કરી શકાય છે, છંટકાવ કરી શકાય છે। તો આની સામે આપણે જવાબ લખશું ફાયર, ફાયર કટોરાની અંદર આ ચબરખી છે એ મૂકવાની રહેશે। પાંચમું છે ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીસ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ, બરાબર, વૃક્ષની નીચે અથવા તો જે વીજળીના થાંભલાઓ છે એની નીચે એ ન ઊભું રહેવું। તો આ સ્થિતિ છે એ અર્થક્વેક દરમિયાન એ ન કરવી જોઈએ।
तो आपणे एनी सामे जवाबमां अर्थक्वेक लखशुं। ત્યાર પછી છ નંબરનું વાક્ય છે કોલ ધ ફાયર બ્રિગેડ, બરાબર, આગ જે બુઝાવનાર છે એને ફાયર બ્રિગેડ તરીકે ઓળખવામાં આવે છે, તો જ્યાં આગ લાગી છે ત્યાં આગ બુઝાવવા માટે થઈ અને એમને ફોન કરી અને બોલાવી શકાય છે, તો અહીંયા આપણો જવાબ બનશે સામે ફાયર, જવાબ લખશું ફાયર, કટોરાની અંદર આ ચબરખી મૂકવાની રહેશે। પછીનું સાતમું છે ડુ નોટ યુઝ સ્ટેજ, દાદરનો એ ઉપયોગ ન કરવો, બરાબર છે। તો આ અર્થક્વેક દરમિયાન આપણે આ પરિસ્થિતિ જે છે એનો ધ્યાન રાખશું કે દાદર જે છે એનો બને ત્યાં સુધી યુઝ ન કરવો, તો એની સામે આપણે જવાબ તરીકે લખશું અર્થક્વેક, અર્થક્વેકના કટોરામાં આ ચબરખી આપણે મૂકવાની રહેશે। ત્યાર પછી છે સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, બરાબર, ઘરની અંદર જેટલા વીજળીના ઉપકરણો હોય એ બધાને બંધ કરી દેવા, તો આ પરિસ્થિતિ અર્થક્વેક અને ફાયર બંનેમાં એ કરવી જોઈએ, તો આપણે સામે જવાબ બંને લખશું, અર્થક્વેક પણ લખશું અને ફાયર પણ લખશું, બરાબર છે। ત્યારબાદ હવે આપણે આગળની એક્ટિવિટી નંબર જઈએ, છ એક્ટિવિટી પર, પ્લેસ લેટર્સ ઇન ધેર રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ્સ ઓફ ફ્લાવર્સ। આપણે નીચે કેટલાક ફૂલના નામ આપવામાં આવેલા છે પણ આ ફૂલના નામ જે છે એ આડા અવળા થઈ ગયા છે, બરાબર, એની સામે અમુક શબ્દો એટલે કે શબ્દ શેનાથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ બે શબ્દો આપણને આપવામાં આવેલા છે, બાકીના વચ્ચેના જે શબ્દો છે એ મિસપ્લેસ થઈ ગયા છે, આડા અવળા મુકાઈ ગયા છે, આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવી અને એની સામે એનો જવાબ જે છે ગુજરાતીમાં એ આપણે લખશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ કયું ફૂલ છે। તો પેન પેન્સિલ એ તૈયાર હશે જ, તે તમારી આગળની એક્ટિવિટીમાં પણ આપણે એની જરૂર પડી હતી। તો એ સૌથી પહેલો શબ્દ છે જેમાં એસ એ પહેલો અક્ષર છે અને એ છેલ્લો અક્ષર છે, સામે આપણને એની ડાબી બાજુએ પી એ ઈ ટી ડબલ્યુ ડબલ ઈ એસ એવો એક શબ્દ જે છે એ આપવામાં આવેલો છે કે જેના પરથી સ્વીટ પી એવો શબ્દ બને છે, બરાબર, એસ આપેલો છે પછી ડબલ્યુ ડબલ ઈ ટી પી ઈ અને એ આપણને આપવામાં આવેલો છે, તો સ્વીટ પી એટલે મીઠા વટાણાના ફૂલ, બરાબર, સ્વીટ પી એટલે મીઠા વટાણાના ફૂલ। ત્યાર પછી બીજો જે આપણને ફૂલ આપેલું છે એમાં સૌથી પહેલો શબ્દ એમ છે અને લાસ્ટ એ ડી આપણને આપવામાં આવેલો છે, તો એ શબ્દ બનશે મેરીગોલ્ડ, એમ એ આર આઈ જી ઓ એલ ડી, મેરીગોલ્ડ, મેરીગોલ્ડ એટલે ગલગોટા। ત્યાર પછી ત્રીજો શબ્દ જે આપણને આપવામાં આવેલો છે કે જેમાં પ્રથમ લેટર જે છે અને લાસ્ટ એ ઈ આપવામાં આવેલો છે, તો એ શબ્દ બનશે જાસ્મીન, જે એ એસ એમ આઈ એન ઈ, જાસ્મીન એટલે કે ચમેલી। ત્યાર પછીનો જે ફૂલનું નામ આપણને આપવામાં આવેલું છે એમાં સૌથી પહેલો અક્ષર એ એલ છે અને છેલ્લો એસ આપણને આપવામાં આવેલો છે, તો એ શબ્દ બનશે લોટસ, એલ ઓ ટી યુ એસ, જેનું ગુજરાતી થશે કમળ। ત્યાર પછીનો જે ફૂલનું નામ આપણને આપવામાં આવેલું છે એમાં સૌથી પહેલો અક્ષર એમ છે અને છેલ્લો એ આપણને આપવામાં આવેલો છે, તો એ શબ્દ બનશે મોગરા, એમ ઓ જી આર એ, ગુજરાતીમાં પણ એને આપણે મોગરા તરીકે જ ઓળખશું। ત્યાર પછી જે ફૂલનું નામ આપેલું છે કે જેનો પહેલો અક્ષર ડી છે અને છેલ્લો એ આપણને આપવામાં આવેલો છે, તો એ શબ્દ બનશે ડાહલિયા, ડી એ એચ એલ આઈ એ, ડાહલિયા જે છે એક ચળકતા રંગનું એક મોટું ફૂલ છે, ચળકતા રંગનું એક મોટું ફૂલ। ત્યાર પછીનો જે ફૂલનું નામ આપેલું છે એમાં પહેલો અક્ષર પી છે અને છેલ્લો એક્સ આપણને આપવામાં આવેલો છે, જે શબ્દ બને છે પ્લોક્સ, પી એચ એલ ઓ એક્સ,
एक झूमखावाड़ा फूलनो छोड़, गुजराती तरीके आपणे लखशु झूमखावाड़ा फूलनो छोड़। त्यार पछीनो जे शब्द आपने फूलनुं नाम तरीके आपवामां आवेलो छे, जेनो पहेलो अक्षर पी अने छेल्लो वाय आपने आपवामां आवेलो छे, ए बनशे पांसी, पी ए एन एस वाय, पांसी, जेमां जुदा जुदा रंगना ए फूल थता होय एवा प्रकारनो एक छोड़। अने सौथी छेल्लो के जेनो पहेलो अक्षर एच अने छेल्लो एस आपने आपवामां आवेलो छे, के जे बनशे हिबिक्सस, बराबर, जे एच आई बी आई एस सी यू एस, जेन गुजराती थशे जासूद। अहीं एक्टिविटी सिक्स ए कम्प्लीट थाय छे, आगळ एक्टिविटी सिक्स बी जे आपणे जोईए के जे तमारे जाते करवानी छे, केवी रीते आ एक्टिविटी तमारे सोल्व करवानी छे। तो आपणने अहीं एक अक्षरो दरेक बॉक्समां लखेला छे अने एनुं एक आखुं मोटुं बधुं एक बॉक्स आपणने आपवामां आवेलुं छे, के जेमां आपणे उपरथी केटलाक फूलना थड ने डाळी ने पान ने फळ ने फूल ने एवा शब्दो छे ए आपणने आपवामां आवेला छे, के जे शब्दो अहीं આડા ઊભા અથવા તો ત્રાસા એ આપણે ગોતવાના છે। તો જેટલા શબ્દો તમને મળતા જાય, જો ઉપર આપણને આપવામાં આવેલા છે વર્ડ્સ કયા કયા એ ગોતવાના છે, તો બર્ડ્સ, પોડ, લીફ, સ્ટેમ, રૂટ્સ, થ્રોન્સ, બ્રાન્ચીસ અને ફ્લાવર્સ, બરાબર છે, આ શબ્દો આપણે એમાં ગોતવાના છે। અને જે શબ્દો આપણને મળતા જાય એને આપણે પેન્સિલથી એના ઉપર એક બોક્સ બનાવી દેવાનું છે કે આ શબ્દ અહીં એ રહેલો છે, બરાબર। આ શબ્દ જે શબ્દો ગોતવાના છે એ એક્સરસાઇઝ આપણને ખૂબ મજા આવશે, બધાએ જાતે એક્સરસાઇઝ આ ફિલઅપ કરી દેવાની છે। એ પછી આપણા યુનિટ નંબર 3ની સૌથી છેલ્લી એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 7, કે જેમાં આપણને બે પોએમ આપવામાં આવેલી છે એ અને બીમાં। આપણે પોએમને સમજીએ। ગુડ નાઇટ સ્લીપ ટાઈટ વેક અપ બ્રાઇટ, સાંજના સૂતી વખતે ખૂબ આરામથી સુઓ, સારી ઊંઘ લ્યો અને વહેલા જાગો, વેક અપ બ્રાઇટ એટલે જ્યારે અંજવાળું થાય છે ત્યારે જાગો, ઇન ધ મોર્નિંગ લાઇટ સવારના પ્રકાશમાં, ટુ ડુ વોટ્સ રાઇટ જાગવાનું શા માટે છે, તો કે એવું કાર્ય કરવા માટેનું કે જે કાર્ય યોગ્ય છે, જે કાર્ય સારું છે, વિથ ઓલ યોર માઇટ જેટલી તમારામાં શક્તિ છે, જેટલી તમારામાં તાકાત છે કોઈ કાર્ય કરવા માટેની, એ બધી જ શક્તિઓનો ઉપયોગ કરી અને સારું કાર્ય અથવા તો સાચું કાર્ય કરો। આવી જ રીતે એક સરસ મજાનું બીજું પોએમ આપણને બી કરી અને આપવામાં આવેલું છે, ધ રેઇન ઇઝ રેઇનિંગ ઓલ અરાઉન્ડ, વરસાદ વરસી રહ્યો છે ચારેય તરફ, ઓલ અરાઉન્ડ એટલે ચારેય તરફ, ચારેય બાજુ, ઇટ ફોલ્સ ઓન ફિલ્ડ્સ એન્ડ ટ્રીસ, વરસાદ પડે છે વૃક્ષો ઉપર, વરસાદ પડે છે ખેતરો ઉપર, ઇટ રેઇન્સ ઓન ધ અમ્બ્રેલાસ હિયર, છત્રીઓ ઉપર વરસાદ જે છે વૃક્ષો પર પડે છે, વરસાદ ખેતરો ઉપર પડે છે, છત્રીઓ પહેરી, છત્રીઓ ઓઢી અને જે વ્યક્તિઓ વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ છત્રીઓ ઉપર પણ વરસાદ પડે છે, એન્ડ ઓન ધ શિપ્સ એટ સી, અને સાથે સાથે દરિયાની અંદર જે જહાજો વહાણો ચાલી રહ્યા છે તેના પર પણ વરસાદ એ વરસી રહ્યો છે, વરસાદ એ પડી રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું યુનિટ નંબર 3 એ કમ્પ્લીટ થાય છે। દર વખતની જેમ આ વખતે પણ યુનિટ નંબર 3માંથી જેટલા સ્પેલિંગ કે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર કે એક્સ્ટ્રા એક્ટિવિટી જે છે એની PDF તમારા ગ્રુપમાં એકાદ બે દિવસમાં આવી જશે, એ આગળ તમે જે રીતે લખેલા છે યુનિટ એમાં આ યુનિટ નંબર 3 એ લખી નાખવાનો છે।